આજે સવારે હું તો ઉપર ઘરમાં હતો ત્યારે મને માણસ આવી ઉઠાડવા કે ભાઈ ત્રણ ચાર જણા આવીને કાચને તોડી ગયા છે. પોલીસ ફરિયાદ કરશું ને આની પેલા અમારા જે ધરમપુરવાળી જગ્યાવાળી મેટર છે એ છોકરાઓ હતા દેવસિંહને એના ભેગા ત્રણ જણા અને અમે આની પહેલા બે મહિના પહેલાં ફરિયાદ આપેલી હતી ને કાલે આ એડીએને જે દાખલ થઈ હતી એમાં અમે જવાબ દેવા ગયા એટલે એ અનુસંધાને આ બનાવ બન્યો હશે. કારણ એને પૈસા જ જોઈએ કોઈ પણ રીતે પૈસાની માંગણી જે કરે છે અવારનવાર. પૈસા અમારે કંઈ દેવાનું થતા નથી ને અમે તેની પાસે લીધી નથી જગા. પોરબંદરમાં રૂખા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને મુખ્યમંત્રી આવે છે અને અમે રજૂઆત કરશું કે આવી રીતના વેપારી શેર ભાજપના પ્રમુખ ઉપર હુમલો કરે કોઈ કાળે પણ ચલાવી ન લેવાય. વ્યક્તિગત જે કોઈ બાબત હોય એ બેસીને રસ્તો થઈ શકે અથવા પોલીસ ફરિયાદ થઈ શકે, પણ કોઈની ઓફિસ ઉપર આવી અને માજન માણસ કે શહેરનો પ્રમુખ છે ભાજપનો એની ઉપર હુમલો થાય એ નિંદનીય કૃત્ય છે અને જે કોઈ હોય એની સામે પોલીસે કડક પગલાં લેવા જાય. અને આ તકે હું ડીએસપીને કહું છું કે ઓફિસની બહાર નીકળો, પ્રજાના સુખ દુઃખમાં તપાસ કરો અને એને પ્રજા કોઈ દુઃખી ન થાય ને ગુંડા લુખા તત્વો છે એ બેફામ ન બને એ પહેલાં એને કંટ્રોલ કરો. હા, બીજી વખત પંકજભાઈની ઓફિસ ઉપર હુમલો થયો, અગાઉ પણ થયો હતો, એટલે કોઈ ઈરાદાપૂર્વક એની પાછળ રાજકીય રીતે હેરાન કરવા માગતા હોય અથવા તો એની કારકિર્દી રૂંધાય એવા પ્રયત્નો કરતા હોય એવું લાગે છે અને કોઈ એક જ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા અથવા ખાલી માત્ર માજન ઉપર જ હુમલા થાય એ પણ જરા વ્યાજબી નથી. ભૂતકાળમાં હાર્મની હોટલ એટલે આપની, હા મારી હોટલ ઉપર હુમલો થયો હતો.